हेलो, गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स। हवे आपणे सेकेंड सेमिस्टर में ड्रॉइंगनी शुरुआत करीशुं, जेमां आपणुं फर्स्ट ड्रॉइंग छे अलंकृत भातचित्र। अलंकृत भातचित्र एटले कोई पण ओरिजिनल शेपने आपणे एने अलंकृत करीए, देट मीन्स के एने आपणे क्रिएटिव करीए छीए। सपोज के आ ट्री छे, तो ट्रीने आवा शेप आપણે ઓરિજિનલમાં જોવા નથી મળતા, પણ આપણે એને આપણી રીતે ડિઝાઇન કરીને એને ક્રિએટિવ બનાવ્યું છે। એ જ રીતે આપણે સન પણ કર્યા હતા, બરાબર? તો આ રીતે સન પણ તમે કરેલા છે, તો જેમાં સન છે, ટ્રી છે, એ રીતે માછલી છે, હાથી છે, ઊંટ છે કે હરણ છે, એ બધાને પણ આપણે ક્રિએટિવ કરીને એના ડ્રોઈંગ કરી શકીએ છીએ, બરાબર છે? તો આ બંને તો તમે કર્યું છે। હવે આપણે આજે માછલીના ક્રિએટિવ સ્કેચ કરીશું, બરાબર? એ પણ તમારે બ્લેક એન્ડ વ્હાઈટમાં કરવાના છે, અને ત્યારબાદ આ બધાનું કમ્પોઝિશન કરીને આપણે એક આખું અલંકૃત ભાતચિત્ર તૈયાર કરીશું, ઓકે? ચલો તો આપણે ફિશ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીશું, ઓકે? તો સૌથી પહેલાં આપણે એક ઉપરનો પાર્ટ ડ્રો કરીશું ફિશનો। બહુ જ સિમ્પલ છે, સૌથી પહેલાં તમારે એકદમ લાઇટ ડ્રોઈંગ કરવાનું, બરાબર? એના પછી જ તમે ડાર્ક કરજો। તો પહેલાં આપણે ફિશનો બહારનો શેપ ડ્રો કરી લઈએ। ઓકે, એની આઈસ બનાવી દઈએ। તમે કોઈ અલગ શેપમાં પણ જો કરવી હોય તો તમારી રીતે કરી શકો છો। આની અંદર તમારે જે કંઈ બી ડિઝાઇન કરવી હોય એ તમે કરી શકો છો, બરાબર છે? એ જ રીતે આપણે હવે બીજી ડ્રો કરી લઈએ। તો આ રીતે આપણે અલગ અલગ શેપમાં અલગ અલગ સાઈડ ફેસ આવે એ રીતે આપણે ડ્રોઈંગ કરી લેવાના છે। બરાબર છે? તો આ રીતે તમને જેવા સરસ શેપ આવડે એ રીતે તમે ડ્રોઈંગ કરી લેજો। તો આ રીતે આપણી બીજી ફિશ પણ તૈયાર છે। તો આ રીતે આપણે આખા પેપરમાં અલગ અલગ શેપમાં અલગ અલગ સાઈડ ફેસ કરીને ફિશ ડ્રો કરી લઈશું। તો આ રીતે જે આ પ્રમાણે મેં તમને બે બતાવી એ રીતે મેં એકદમ લાઇટ બીજી ચાર ફિશ ડ્રો કરી લીધી છે। હવે આપણે એને માર્કર કરીશું, યા તો સ્કેચ પેન, બરાબર છે? હું એની જે બોર્ડર છે એ આ માર્કર વડે કરીશ, અને અંદરની જે ડિઝાઇન છે એ પોઇન્ટેડ માર્કર વડે કરીશ, બરાબર છે? તો હવે આપણે આને માર્કર કરવાનું સ્ટાર્ટ કરીએ। બે થોડું ડિફરન્ટ લાગે બોર્ડર અને અંદરની ડિઝાઇન, એટલા માટે મેં જાડી પાતળી લીધી છે, તમે સેમ પણ લઈ શકો છો, બરાબર છે? તો આ રીતે આપણે બધી ફિશને સૌથી પહેલાં બોર્ડર આપી લઈશું, અને ત્યારબાદ એની અંદર ડિઝાઇન કરીશું। જેમ આપણે આખું બ્લેક એન્ડ વ્હાઈટમાં કરીએ છીએ એ રીતે તમારે કોઈ ફિશમાં કલરિંગ બી કરવું હોય તો પણ કરી શકો છો। એમાં કલર મીડિયમ સ્કેચ પેન, ઓઇલ પેસ્ટલ કે પેન્સિલ કલર કોઈ પણ લઈ શકો છો, ઓકે? જ્યારે આપણે આખું ડ્રોઈંગ કરીએ એમાં તમારે કમ્પલસરી વોટર કલર કરવાના રહેશે।
आ रीते ओवरलेपिंग पण करी शकाय। तो आ रीते आपणी सिक्स फीस ड्रॉ थई गई छे। हवे आपणे थोड़ाक बबल्स मूकी दईशुं। जो आज ड्रॉइंगने तमारे फूल क्रिएटिव भी करवू होय तो तमे आ माछली ब्लेक एंड व्हाइट बेकग्राउंडमां ब्लू कलरना शेडिंग ए रीते पण करी शको छो। आनु प्लेन बेकग्राउंड पण राखी शको छो। ओके, आपणे बबल्स करी लीधा छे। हवे आपणे आमां ब्लेक एंड व्हाइट डिजाइन अने कलर करीने पण तमने बतावीश। ब्लेक एंड व्हाइट करवा माटे आ जे मार्कर आवे छे ए खूब सारी रहे छे, तो तमे आनो ट्राई करी शको छो। बराबर छे। तो आ रीते हूँ पहले डिजाइन करी लईश। અંદરની ડિઝાઇન તમે તમારી જાતે પણ કરી શકો છો। હવે અહીંયા આપણે ડોટ ડોટ કરી લઈશું। ફેસમાં આપણે બીજું કંઈ કરી નથી શકવાના, એટલે આપણે બધી સાઈડ આ રીતે ડોટ મૂકી દઈશું। અહીંયા થોડાક રીચ કરીશું વધારે, અને ધીમે ધીમે અહીંયા આછા કરી લઈશું। બરાબર છે। તો આ રીતે ફેસ આપણો ક્લિયર કરીશું। જો આ રીતે આપણે એક ફિશ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફિનિશ કરી છે। બરાબર છે। તો આ રીતે આપણે ત્રણ ફિશ બ્લેક એન્ડ વ્હાઇટમાં અને ત્રણ કલરમાં કરીશું। તમારે તમારી ચોઇસથી કરવાની, બધી બ્લેક એન્ડ વ્હાઇટ કરવી હોય તો પણ ચાલે અને કલરિંગ કરવી હોય તો પણ ચાલે। ઓકે, આમાં હું મોટા પાર્ટ કરીશ કેમકે આમાં આપણે કલરિંગ કરવાના છીએ એટલા માટે। જો કલરિંગ કરવું હોય તો વધારે ડિટેલ નહીં કરવાની, થોડું પ્લેન રાખવાનું, કેમકે કલર પૂરવા માટેની સ્પેસ અંદર આપણે જોઈશે એટલા માટે।
जे रीते आ ब्लेक एंड व्हाइट रेडी करी ए रीते हवे आपणे आने कलर में रेडी करीशु, बराबर छे। तो मैं स्केच पेन थी या तो पेन्सिल कलर थी या तो ऑइल पेस्टल कलर थी पण कलर फिलअप करी शको छो, पण बने त्यां सुधी स्केच पेन थी करजो तो एनुं फिनिशिंग वधारे सारूं रहेशे, पेन्सिल कलर पण चालशे। कलर मीडियम तमे तमारी चॉइसना लई शको छो। આપણું આ ક્રિએટિવ ડ્રોઈંગ છે એટલે કલર કોઈ પણ તમે લઈ શકો છો, ફિશમાં આ કલર આવે ના આવે એ તમારે જોવાનું જ નથી, એકદમ સરસ ક્રિએટિવ જ ફિશ આપણે બનાવવાની છે, બરાબર। તમને જે કલર ગમે જેવો ગમે બધા જ ફિલઅપ કરી શકો છો। તમે આને જેટલું ઈચ્છો એટલું ડિટેલમાં કરી શકો છો। તો આ રીતે આપણી એક બ્લેક એન્ડ વ્હાઈટ અને એક કલરિંગ ફિશ રેડી છે, બરાબર। તો એવી રીતે આપણે આ ચારને પણ કમ્પ્લીટ કરી લઈશું, હું આ ત્રણ બ્લેક એન્ડ વ્હાઈટ કરીશ અને આ ત્રણ કલરિંગ કરીશ, બરાબર છે। ઓકે, તો આ રીતે આપણે બધી જ ફિશને તૈયાર કરી લેવાની છે। અહીંયા છે એટલે હું આમાં બ્લુ કલર ફિલઅપ કરીશ બબલ્સમાં અને પહેલાંમાં બ્લેક એન્ડ વ્હાઈટ રહેવા દઈશ। ઓકે, તો કરશો ને બધા આવી રીતે, ચલો। તો આ રીતે આપણી આ બધી જ ફિશ કલરમાં અને બ્લેક એન્ડ વ્હાઈટમાં રેડી છે, તમે જોઈ શકો છો મેં ત્રણ કલરમાં કરી છે અને ત્રણ માર્કર વડે બ્લેક એન્ડ વ્હાઈટમાં કરી છે। ઓકે, તો તમારે પણ આ રીતે કરવાનું છે। જે નેક્સ્ટ આપણે અલંકૃત ભાચિત્ર કરીશું એમાં આ ફિશ, સૂર્ય, ઝાડ બધાના સ્કેચ ભેગા કરીને એક કમ્પોઝિશન બનાવીને એક આખું ડ્રોઈંગ તૈયાર કરીશું। ઓકે, તો આ રીતે તમારે આઈડિયો ડ્રોઈંગ તમારી ડ્રોઈંગ બુકમાં પહેલાં ફરતી બોર્ડર કરીને અંદર સરસ છ માછલી ડ્રો કરીને આખું કમ્પ્લીટ કરવાનું રહેશે। ક્લિયર બધાને? ઓકે, ટેક કેર, ગુડ બાય।